One was the commercial cap, and the other, my jazz cap, was there all the time on my head. Now, the cap, I am talking about cap only. Is it compulsion to look different when you are in this field? You are wearing always... I know. It's become a trademark now. Now, my wife won't let me go without wearing a cap. Now, with the humble request from my all viewers and from me, can I see you without cap? Why not? You can please see me without a cap. You see, I have hair. This is Louis Banks without cap. This is rare photo, rare snap. Rare photo. Rare snap for our viewers. I'd just like to tell you that I just had an interesting conversation with Devangji on the Atithi show. And sort of, he brought out a lot of things from me on my musical journey over the years. And it was such a pleasure talking to him and recollecting my past, my whole musical journey, and my visions, my passion about music. He brought all this out from me, and I'm so thankful. And I do hope, appreciate, I hope that you appreciate my feelings for the kind of music I play. And of course, today I will be in concert at the Heritage site playing my music. Devang bhai ek bahut creative ane sarjanatmak vyakti chhe. Bureau chief tarike Devang Bhatt GTPL no havalo sambhalyo. E pehle thi ame પરિચયમાં હતા અને ત્યારથી મને ખબર હતી કે ખૂબ સર્જનાત્મક હોવાને કારણે એમની પાસે દસે દિશાઓ ખુલ્લી હોય છે. એ કોઈ એક ચોક્કસ વિષયના મોહતાજ નથી રહેતા. એમની પાસે ધર્મ છે, રાજકારણ છે, સમાજ છે, ક્રિકેટ છે, અન્ય ઘણા બધા સબ્જેક્ટ છે, કલા છે. તો દેવાંગ ભાઈ પાસે બધા જ ક્ષેત્રોની સરસ મજાની જાણકારી હોવાને કારણે આ 300 જે એપિસોડ્સ બધા થયા એમાં વિવિધ ક્ષેત્રના બધા સેલિબ્રિટીઝને લઈ શકાયા. અને હું જોતો હતો દરેક એપિસોડ ત્યારે મને પણ પોતાને એક સેલિબ્રિટી હોવાનું ગૌરવ GTPL અપાયું. દેવાંગભાઈનો ખૂબ ખૂબ આભાર. ઘણાને તો એ જ દિવસે ખબર પડી કે હું હાસ્ય લેખક છું. ત્યાં સુધી તો ઘણી વખતે જવું કે મને ઓળખતા નહોતા, નામથી તો કોઈ સ્વાભાવિક રીતે ઓળખે નહીં. પરંતુ જ્યારે ખબર પડી GTPLમાં મારો ઇન્ટરવ્યૂ આવ્યો ત્યારે ખબર પડી તો હો આ અશોક દવે છે. ઓય ઓય ઓય, આપણે તો, કારણ કે એ લોકો મને બહુ સાવ સામાન્ય માણસ માનતા હતા અને હું છું પણ ખરો સામાન્ય. પરંતુ ઇન્ટરવ્યૂ આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે ઓહો હો હો, GTPLને કારણે ઘણા લોકો મને ઓળખવા માંડ્યા છે. એટલે જ જ્યારે આ પહેલી વખતે જ્યારે મારો ઇન્ટરવ્યૂ લેવા માટે GTPLમાંથી આપ લોકો આવ્યા ત્યારે મેં એક વાત કીધી હતી કે બાકીના 300 જણનો ઇન્ટરવ્યૂ લેવાની જરૂર ક્યાં છે, હું એકમાત્ર કાફી છું, બાકીના 300 આવી જશે સેલિબ્રિટી. પરંતુ તમારી ઉડાન ઊંચી હતી, તમારું આકાશ મોટું હતું, અને પછી એ આકાશમાં હું એક પંખી તરીકે વિહર્યો ત્યારે મને ખબર પડી કે મારા સિવાયના જે બીજા બધા સેલિબ્રિટીઝ છે હતા એ મારા કરતાં ઘણા ઊંચા હતા, અને એટલા માટે GTPLનો આભાર. આ જે દેવાંગ ભટ્ટ છે એ માણસ ક્રૂર છે. આમ 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 હલકમાં આમ હાથ નાખીને જવાબ બહાર કાઢે એવો છે. એ ફક્ત ક્રૂર નથી, એ સાયકાયટ્રિસ્ટ છે. એમના જે ગેસ્ટ હોય, જે અતિથિ હોય, એ વાત ન પણ કરે તો એ ભગવાન જાણે ક્યાંથી એ શું વિચાર કરે છે, કઈ જાતનું રિસર્ચ કરે છે આ માણસ. અને હા, એટલે બીજી વાર જો બોલાવશે તો હું જરાક વિચાર કરીને આવીશ. ગભરાવા જેવું છે આ માણસ. એક શબ્દ તમે બોલો એના પરથી બીજો સવાલ કાઢે યાર. આ ઘરે મોકલો યાર મને. દેવાંગ ભાઈને ભી બહુત અચ્છે અચ્છે સવાલ, બહુત આકર્ષક ઢંગ સે પ્રસ્તુતિ કી થી. ઇસી ઢંગ સે લોગો કા ઇન્ટરેસ્ટ બનાએ રખતે હુએ ઉસી ઢંગ સે અટ્રેક્ટિવ પ્રોગ્રામ ચાલુ રખે ઓર 1000 સિરિયલ પૂરા કરે, 1000 એપિસોડ પૂરા કરે, એસી શુભેચ્છા હૈ. સવાલ જહાં તક મુજે યાદ હૈ કે બસ ઇન્ટરવ્યૂ કે દરમિયાન હી ઉન્હોને પૂછા થા, પહેલે કુછ ડિસ્કસ નહીં હુઆ થા, એટલે બિલકુલ સ્પોન્ટેનિયસ સબ ચીઝ હુઆ થા. ઓર બાદમાં એડિટિંગ ઉન્હોને કિયા હોં, થોડા બહોત કિયા હોગા, પર બહોત અચ્છે ઢંગ સે ઓર
देवांग भाई तो एक्सपर्ट हैं इस मामले में। अर्जुन कपूर हमारे साथ। अर्जुन जी, आपका स्वागत है कार्यक्रम में। सर सांस ले लीजिए पहले, इतने फास्ट जो आप बोलते हैं। ये रूटीन है, जैसे कि अच्छा। आप कभी भी फाइट कर लेते हैं रूटीन में, हंस लेते हैं, हाँ रो लेते हैं, तो ये प्रैक्टिस हमारा भी हो गया। कितना तेज बोलते हैं आप। वही तो, और ये जो यही पहचान है, मैं यही कहना चाहता हूँ, खासी दी की निकल जाती है, जो पहचान हमारी बन चुकी है। अर्जुन जी की पहचान कौन सी है? अवार्ड लेने स्टेज पर जब नाम अनाउंस होता है, द डेब्यूट फेस अवार्ड, सीधा सवाल। आप सीधे सवाल ही कर रहे हैं तो उसी उसी में हम कायम रहते हैं और आगे बढ़ते रहते हैं सीधे सवाल के साथ। अतिथि कार्यक्रम में अतिथि साथे अंतरंगनी वातो अने ए वातो द्वारा अतिथि जे विषयना निष्णात होय एज नहीं, परंतु एनी साथे साथे एमना जीवननी एमनी अंगत अंतरंग वातो ने पण सांकळी लई अने आ कार्यक्रम ने खूबज रसप्रद बनावामां आव्यो अने एज आ कार्यक्रमनी सफलतानुं कारण रह्युं। ए बदल गुजरात न्यूजने अने समग्र कार्यक्रमनुं संचालन करवा बदल हूँ देवांगभाई भट्टने खूब खूब अभिनंदन आपूं छूं। आ कार्यक्रम द्वारा जुदा जुदा क्षेत्रमांथी तमाम लोकोने बोलावामां आव्या, 300 जेटली विभूतिओए आ कार्यक्रमनी अंदर भाग लीधो, जुदा जुदा क्षेत्रना निष्णातो हता, अने एम छतां एमना जीवन ने वणी लई अने एमनुं एक आखू चित्र ऊभुं करवानो अतिथि कार्यक्रम में प्रयास थयो अने एने गुजरातनी प्रजाए खूब वधाव्यो छे। खूब सफल कार्यक्रम करवा बदल हूँ गुजरात न्यूजने अने देवांगभाई ने अंगत रीते अभिनंदन पाठवुं छूं अने आशा राखुं छूं के आवाने आवा वधु कार्यक्रमों लई गुजरात न्यूज आगामी दिवसों में आवशे अने सफलताना नवा शिखरो हासिल करशे एवी हार्दिक शुभेच्छाओ। पर एक बार और कहना चाहता हूँ देवंग साहब, मैं बहुत देर से आपको देख रहा हूँ और मैं चाहता हूँ कि जो भी है तो खुल के बात करूँ ना, तो एक बात क्यों मैं अधूरी छोड़ के जाऊँ, वो आपके लिए है कि ये जो आपका स्टाइल है ऊपर ब्लैक और नीचे वाइट, ये बहुत बढ़िया है, ये पहली बार लाइफ में देखा है, ये आप पे बहुत सूट करता है। कंटिन्यूटी में ही रखिए। कदाच हूँ एम एक अतिथि तो जेने GTPL ना प्रेक्षकों बहुत पसंद करो ये कार्यक्रम, ये कार्यक्रम अतिथिना कार्यक्रम ने 300 एपिसोड जारे पूरा थाय छे, ज्यारे हूँ गुजरातनी लोक संस्कृति वती, गुजरातना लोक साहित्यना जगत वती अने गुजरातना समग्र कच्छ काठियावाड़ अने गुजरातना लोक कलाकारो वती हूँ अतिथिने खूब खूब शुभेच्छा आपूं छूं। देवांग भट्ट एक बहु ऊर्जावान व्यक्तित्व छे, एनर्जेटिक, एना प्रश्नों पूछता पहला एनु होमवर्क करीने आवे छे, जे कोई सेलिब्रिटीनो ए इंटरव्यू लेवाना होय एना विषे संपूर्ण तैयार थईने आवे अने प्रश्नों, अने बीजो मैं एमना में एक खूबी ए जोई के ही नेवर इम्प्रेस बाय एनीबडी, सामे अदरवाइज शुं थतो होय छे के सामे सेलिब्रिटी होय तो बहु मोटा भागना तो अंजाई जता होय छे, एना प्रभावमां आवी जता होय छे। देवांग भट्टनुं मैं ऑब्जर्वेशन कर्युं के મારે વખતે પણ અને મેં જે હું જોઉં છું અતિથિ કાર્યક્રમ GTPL માં, એ ક્યારેય કોઈનાથી અંજાતા નથી, કોઈનાથી ઇમ્પ્રેસ નથી થતા અને આ એક બહુ મોટો સ્કિલ ગણાય, કારણ કે તમે કોઈની વાતમાં આવી જાઓ, કોઈના પ્રભાવમાં આવી જાઓ તો એની પાસેથી જે કઢાવવાનું હોય તમે વાત કઢાવી ન શકો અને પરિણામે આખો કાર્યક્રમ ફ્લોપ, શો ફ્લોપ જાય। અરે દેવાંગભાઈમાં મેં આ વસ્તુ જો, મજા આવી, મને એમ છે કે આ માણસને વારે ઘડે મળવું જોઈએ। મેં એને આ કહ્યું પણ ખરું કે વેન એવર યુ આર ફ્રી પ્લીઝ કમ ટુ માય પ્લેસ, કારણ કે તમારી સાથે વાત કરવાની મજા આવે છે, તમને સાંભળવાની મજા આવે છે અને એની જે જાણવાની જિજ્ઞાસા, જેને ક્યુરિયોસિટી કહેવાય ને, અને સિન્સિયરિટી, એ મને ગમી। એકચ્યુઅલી એ મારાથી પ્રભાવિત થયા હોય કે ન થયા હોય, પણ હું એનાથી પ્રભાવિત થયો કે આ માણસને વારે ઘડીએ મળવું જોઈએ, જાણવા જેવો માણસ છે, માણવા જેવો માણસ છે, સાંભળવા જેવો માણસ છે, પીછાણવા જેવો માણસ છે। મારા ચાહકોને તો હું કોઈ પણ પહેલાંમાં ગમતો છું, કારણ કે એ એવું માને છે કે સનમ કી હર ચીજ સનમ હોતી હૈ, એટલે મને કોઈ પણ સ્વરૂપમાં, પછી ગાયકના સ્વરૂપમાં કે વક્તાના સ્વરૂપમાં, એ મને જ્યારે જ્યારે જોવે છે ત્યારે
પણ આની અંદર મને મારા ચાહકોના ફોન અને એસએમએસ આવ્યા. એમાં એ લોકોએ એવું કહ્યું કે ઘણા સમય પછી એક એવો ઇન્ટરવ્યૂ મેં જોયો કે જેમાં તમારી સામે બરાબર શિંગડા ભરાવનાર પત્રકાર આવ્યો છે. અને એ સારું છે કે આવો પત્રકાર તમને અણીયાળા પ્રશ્નો પણ પૂછે. એનો એનો ઈરાદો એટલો જ હોય કે કંઈક એવી વાત બહાર નીકળી જાય. તો મારા બધા ચાહકોએ ને એ પણ કહ્યું કે મારો ઇન્ટરવ્યૂ તો મારી મુલાકાત મારું વક્તવ્ય તો સારું હતું, પણ દેવાંગભાઈના પ્રશ્નો બહુ સારા હતા. અને એ મારા ખાસ તો મને મારા ફેન્સ, આઈ ડોન્ટ નો અબાઉટ ધ વ્યુઅર્સ ઓફ જીટીપીએલ, પણ હું આશા રાખું કે લોકોને પણ એ ઇન્ટરવ્યૂ એટલો જ ગમ્યો હશે. અતિથિ શો મેં મુજે આકે બહોત ખુશી હુઈ, ખાસ કરકે દેવાંગ ભાઈ કે સાથ બાત કરકે મુજે બહોત ખુશી હુઈ, ક્યોંકિ ઇતને અચ્છે સવાલ કિયે કે જો કોઈ પહેલે કિસી મીડિયા મેં યા કિસી ન્યૂઝપેપર વાલે ને સવાલ નહીં કિયે. ખાસ મતલબ અચ્છી અચ્છી ચીઝે હમસે નિકલવાઈ ગઈ ઓર હમસે બુલવાઈ ગઈ. તો મેં ઇસ શો મેં આકે મેં બહોત ખુશ હું. એન આઈ હોપ એન્ડ આઈ સોર્ટ ઓફ વિશ ધ બેસ્ટ ટુ ધીસ શો. થેન્ક યુ. મારી વાત કઢાવવાની જે ક્ષમતા છે અને કેટલીક વાતો જે કદાચ તમે કહેવાનું ભૂલી ગયા હોત એ પણ તમારી વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓ ને સપાટી પર લાવવા માટેની એક પત્રકાર તરીકેની, ઇન્ટરવ્યુઅર તરીકેની જેમની સૂઝ છે તે કાબિલે તારીફ છે. આ એક સરસ મજાની સિદ્ધિ અતિથિએ પ્રાપ્ત કરી છે, માટે અતિથિને, દેવાંગભાઈને અને એની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. સાથે સાથે એ પણ કહીશ કે કોઈ પણ આ પ્રકારની સિદ્ધિ એ દર્શકોના અપ્રતિમ પ્રતિસાદ વગર શક્ય બનતી નથી. એટલે જીટીપીએલના જે દર્શક મિત્રો છે એમણે પણ આ સમગ્ર એપિસોડને ખૂબ અંતરથી વધાવ્યો છે અને આ દર્શક મિત્રોની પણ સૂઝબૂઝ અને એક સાચી સમજની સિદ્ધિ છે. એ માટે દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અલગ કેવી રીતે હતું તેની વાત કહીએ તો મેં પહેલાં પણ કહ્યું કે દેવાંગભાઈમાં એક અદ્ભુત સૂઝ છે અને જે આત્મીયતાથી એ તમારી સાથે વાર્તાલાપમાં જોડાય છે એમાં ક્યારેય એ તમને ખ્યાલ આવવા દેતા નથી. એક ચોક્કસ વિષયને લક્ષ્યમાં રાખીને એ તમને ચલાવવા માગે છે. એટલે તમારે ક્યાંક આમ તેમ થોડું ઘણું પણ થાવ તો એ પાછા બહુ હળવાશથી પણ સમગ્ર વાતને પાટે ચડાવી દેવામાં નિષ્ણાત વ્યક્તિ છે. મને ખબર નહોતી આ શો વિશે કે મારે શું આવીને બોલવાનું છે અને શું કરવાનું છે, પણ અહીંયા આવ્યા પછી બહુ મજા આવી. એકદમ જુદા પ્રશ્નો મને પૂછ્યા છે જે અત્યાર સુધી કોઈની હિંમત નહોતી મને પૂછવાની. એ મને દેવાંગભાઈએ બધું પૂછ્યું છે અને બહુ સહેજતાથી પૂછી લીધું એટલે મારે સહેજતાથી જવાબો પણ આપવા પડ્યા, પણ એની જ મને મજા આવી. અને ગોડ બ્લેસ યુ. અમારી પાસેથી જે જાણવાનું હતું એ લોકો સુધી પહોંચાડવાનું એક ઉમદા કાર્ય અતિથિ પ્રોગ્રામથી થયું હતું અને એને કારણે 300થી વધુ લોકોએ એકબીજાનો પરિચય તો થયો જ, પણ એનાથી પણ વધારે ગુજરાતના લોકોને આ 300 લોકો વિશે જે જાણવા મળ્યું તે એક અદ્ભુત ઘટના હતી. દેવાંગભાઈ એક પાયાના પત્રકાર છે અને એમનું અદ્ભુત પ્રભુત્વ હતું પ્રશ્ન પૂછવા માટેનું અને પ્રશ્નના ઊંડાણ સુધી, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન, બીજામાંથી ત્રીજો પ્રશ્ન, અને વાચકો સુધી શું પહોંચાડવું છે એ એમના લક્ષ્યમાં, એમના ધ્યેયમાં હોય છે કે મારે આમની પરિમલભાઈ પાસેથી કે અશોક ભટ્ટ પાસેથી કે શું વાત કઢાવવી છે. તો એમાં એમની ખૂબ જ માહિરતા છે અને એક સુંદર પત્રકારિત્વ તેમણે આપી અને આ એપિસોડને ખૂબ જ લોકપ્રિય બનાવ્યું હતું. બસ દેવાંગભાઈના ઇન્ટરવ્યૂથી મને તો ખૂબ જ સારું લાગ્યું હતું, પણ લોકોમાંથી પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો અને લોકો કહેતા હતા કે ભાઈ અમે તમારા વિશે જાણતા નથી, એટલું બધું અમે તમારા વિશે જાણ્યું
અને ખરેખર અમારા તમે અમારા માટે તેમજ ગુજરાતને માટે ગૌરવ સમાન છો. આવા બધી મિલીજુલી પ્રક્રિયા બધી આવતી હતી. अतिथि शो में देवांग भट्ट के साथ जो इंटरव्यू हुआ मेरा, तो मुझे सबसे अच्छी बात ये लगी कि एक तो जो क्वेश्चनिंग अक्सर सेलिब्रिटीज से किया जाता है उससे बिल्कुल अलग हट के क्वेश्चंस हुए, और जो शो करने का उनका जो तरीका है वो लाइक एक बहुत अच्छी लय बन जाती है. हो सकता है कि उनके उनका पॉज लेने का जो तरीका है, उनका जो बात करने का तरीका है, वो एक पूरा पूरा रिदम बनती है उसमें. तो वो मुझे सबसे ज़्यादा इंस्पायर की वो चीज़ जो एक नए बना देते हैं. ये अंगत मांगत बातों खूब रसपूर्वक जयरे भाई श्री देवांग भाई हमारे साथ चर्चा करता हो तेरे अंगत मांगत बाबतों हो सामाजिक हो राजकीय हो अमरा कार्य क्षेत्र में अमरी कार्य पद्धति अंदर अमरा राजकीय जीवन अनुभव हो तमाम बाबतों की जयरे खूब जेने कहवा एक रसप्रद चर्चा थती हो ત્યારે આપણે પણ એક ખૂબ આમ હળવા મને એક ખૂબ જ નિખાલસ ભાવે આ વાત કરતા હોઈએ ત્યારે આપણને પણ મનમાં એક હળવાશ ઊભી થતી હોય છે, ખુલ્લા મનની ચર્ચા થતી હોય છે. સાચી વાત આપણા મનની લાગણીઓ, આપણી ભાવનાઓ આપણે સમાજ અને લોકોની વચ્ચે મૂકી શકીએ એનો એક આનંદ જ હોય છે. દેવાંગભાઈ એક બહુ જેને કહેવાય પત્રકારમાં એક જુદું જ વ્યક્તિત્વ છે, ખૂબ જ હંમેશા લાઈવ રહેનાર વ્યક્તિ અને કંઈક જુદું તરી આવે એક એમની એવી એક એમની અદા હોય છે કે બહુ વ્યવસ્થિત રીતે કયા મુદ્દા ઉપર કંઈક લોકોને નવું આપી શકે. અમારી પાસેથી પણ એક અંગતમાં અંગત વાત એમાં કઢાઈ લેવાની એમનામાં એક એક એ છે અને એ વાત લોકો સુધી કઈ રીતે મૂકવી એક એમની એમ એક જુદી છટા છે અને એક સારા જેને કહેવાય કર્મઠ અને ઉત્સાહી પત્રકાર તરીકે હું એમને ગણના કરું છું. ના ખૂબ જ સારો, લોકો આ શોને ખૂબ સારી રીતે જોતા હોય છે. અમારા જે શુભેચ્છક મિત્રો છે, વેલવિસરો છે, બધાના ઘણા બધા મિત્રોના ફોન આવ્યા અને એમને ખૂબ ગમ્યું કે ખૂબ નિખાલસ ભાવે સારી વાતો, ઘણી બાબતો જે એ લોકો ચર્ચામાં ના પણ આવી હોય એ પણ વાતો આમાં ચર્ચામાં આવી ત્યારે એમને પણ ખૂબ આનંદ અનુભવ્યો અને બધાએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ જ યાદગાર એક પ્રસંગ ગુજરાત માટે બની ગયો છે. આજના જમાનામાં ગોલમાલ વન, ગોલમાલ ટુ એમ રિમેક દ્વારા કેશ એન્ડ કેરીની એક પદ્ધતિ શરૂ થઈ છે. એનો અર્થ એવો થયો કે નવી સ્ક્રિપ્ટ, નવા વિચારો, નવું આલેખન એક સ્વપ્ન બની ગયું છે. એક ડોન ચાલે તો ડોન બે પણ ચાલે. મને લાગે છે કે ટીવીના આ યુગમાં અથવા કહું તો ટેલિકમ્યુનિકેશનના યુગમાં સૌ પ્રથમ દેવાંગભાઈ દ્વારા આ એક નવતર પ્રયોગ જ્યારે સમાજને આપવાનો એમણે પ્રયત્ન કર્યો ત્યારે એમને કોઈ પણ વ્યક્તિ વિશેષ જે પોતાના જુદા જુદા ક્ષેત્રમાં, પછી એ સંગીત હોય, કલા હોય, શિક્ષણ હોય, રમતગમત હોય, સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે સમાજ સેવક હોય, વકીલ હોય, ડૉક્ટર હોય, તમે જોશો તો એક આખો સ્પેક્ટ્રમ મેઘધનુષ્યની જેમ એમને ભારતના અને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લોકોના ઇન્ટરવ્યૂ લઈને એમની લાગણીઓને વાંચા આપી છે. મને યાદ છે કે એક ડાકુને પણ જીવન પરિવર્તનનો એમને ઇન્ટરવ્યૂ લઈ લીધો છે અને એક લેખકનો પણ લીધો છે, એક શિક્ષણશાસ્ત્રીનો પણ લીધો છે અને એક સમાજ સેવકનો પણ લીધો છે. એક વિદ્યાર્થી નેતાને પણ એમને ક્યારેક આ સ્થિતિમાં જોયા છે, તો ક્યારેક એમને એક રાજકીય નેતાની આખી જીવનગાથાને પણ આલેખન કરવાનો પ્રયત્ન કર્યો છે. એવા ઘણા લોકોને મેં અતિથિ દ્વારા સાંભળ્યા અને જોયા કે જેના જીવનનું એક એવું પાસું દેવાંગભાઈ આપણી પાસે મૂક્યું છે જેમાં ઘણાએ કબૂલ કર્યું છે કે એમને પહેલી વાર અતિથિમાં આ બાબતનો અથવા એ સ્પષ્ટતા ઘટસ્ફોટ દેવાંગભાઈ સમક્ષ કર્યો છે. હું માનું છું આ દેવાંગભાઈની એક વ્યક્તિગત સફળતા છે. લોકોને જે આર્ટિસ્ટો વિશે જાણવું હોય છે, કલાકારો વિશે, એ અતિથિમાં ખૂબ સુંદર રીતે વાતો જે થાય છે કલાકારોની સાથે અને એ લોકોની સમક્ષ જે એમની અનુભવો હોય છે, એમના જાત અનુભવો એ લોકોની સામે કહે છે અને લોકોને એનું ઘણું બધું જાણવા મળે છે. આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી 2-3 વર્ષ પહેલાં મારું ઇન્ટરવ્યૂ થયેલું અતિથિમાં, તો એની અંદર મેં હમણાં જ જે વાત કરીને કે લોકો સાથે જે વાતો કરતા, અમુક ઇન્ટરવ્યૂમાં અમે વાતો કરતા હોય છે, એ પ્રશ્નો હોય છે કે
તમે કેટલા પ્રોગ્રામો કર્યા છે ને ક્યાં ક્યાં પ્રોગ્રામો કર્યા છે ને એ બધું, એનાથી અલગ જે અમે વાતો કરી હતી મારા ભાઈ ચાંદભાઈ વિશે મને દેવાંગભાઈએ પૂછ્યું હતું, પ્લસ મારું ફેમિલી, મારા પપ્પા પણ પોતે એક આર્ટિસ્ટ છે, તો એક પરિવારની વાતો, એક કલા જગતની વાતો, ક્યારથી મારી શરૂઆત થઈ, એક દુઃખ સુખની બધી પળો એમની સાથે શેર કરી હતી, એટલે એ ઇન્ટરવ્યૂમાં મને ખૂબ મજા આવી હતી. મને લોકોના મને ખ્યાલ નહોતું કે ક્યારે રિલીઝ હતું મારું ઇન્ટરવ્યૂ, તો લોકોને એટલા બધા ફોન મને આવ્યા હતા અને પછી મેં ટીવી ઓન કર્યું હતું અને મેં પણ જોયું હતું એ ઇન્ટરવ્યૂ. એક પ્રોગ્રામમાં હું હતી કચ્છની અંદર અને ત્યાં આગળ મેં જોયું હતું, એટલે લોકોએ એટલા બધા મને ફોન કર્યા હતા. ત્યારથી મને ખબર પડી કે અતિથિનો ઇન્ટરવ્યૂ તો ઘણા બધા લોકો ખાસ કરીને નોંધ કરીને જોવે છે, એટલે મને ખૂબ ગમ્યું હતું. ટેકન બાય મિસ્ટર દેવાંગ ભટ્ટ, અને જે મારી પર્સનલ લાઈફ વિશે બી મેં થોડું ડિસ્ક્લોઝ કરેલું હતું. એક સારી વસ્તુ છે કે એટલીસ્ટ કોમન માણસને છેક ગ્રાસરૂટ લેવલ સુધી ખબર પડે કે ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝની પર્સનલ લાઈફમાં કેટલું કેટલું બલિદાન પોતે પોતાના ફેમિલી મેમ્બર્સ આપી રહ્યા છે. અને આઈ થિંક ઇટ વોઝ અ બ્રિલિયન્ટ એપિસોડ ફ્રોમ ધેમ. દેવાંગભાઈ વિશે તો એટલું હું કહીશ કે હેઝ એન એન્કર, હું તો બહુ મીડિયા ફ્રેન્ડલી નથી, ટુ બી વેરી ફ્રેન્ક હું તમને કહું, કારણ કે અમારું કામ પડદા પાછળનું કામ છે એઝ એન અમ્પાયર તરીકે, ઇન્ટરનેશનલ અમ્પાયર તરીકે. પણ એમને જે રીતે મારી ખૂબીઓ મારાથી બહાર કાઢી અને મને વાત કરાવેલી, આઈ થિંક હેડ્સ ઓફ ટુ દેટ પર્સન, કે જેટલો મારો રોલ છે એનાથી વધારે રોલ દેવાંગભાઈનો હતો એમાં. આ જે ઇન્ટરવ્યૂ હતો, નોર્મલી અમારો ઇન્ટરવ્યૂ કેવી રીતે લે કે ક્રિકેટ રિલેટેડ હોય, પણ એક પહેલો ઇન્ટરવ્યૂ મારી લાઈફમાં હતો કે જે મારી પર્સનલ લાઈફ એના ઉપર વધારે હાઇલાઇટ કરવામાં આવેલો હતો, કે મારા ફેમિલી ઉપર મારા વાઇફનું કોન્ટ્રીબ્યુશન, મારા પેરેન્ટ્સનું કોન્ટ્રીબ્યુશન અને મારું કોન્ટ્રીબ્યુશન ટુ ધ સોસાયટી એના ઉપર આ પહેલી વાર કરવામાં આવેલો. એટલે એક મારા માટે તો પહેલો જ અનુભવ હતો કે જ્યારે હું પોતે મારી પોતાની અંગત લાઈફને પર્સનલી પબ્લિકમાં મૂકી રહ્યો છું, એટલે ટોટલ મારા માટે આ નવું હતું. ને ઇટ વોઝ અ વેરી ગુડ કોન્સેપ્ટ કે આ પબ્લિક માટે સારું હતું કે કંઈક બનવા માટે કંઈક બલિદાન આપવું જરૂરી છે.